नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ नी अंदर आपणे एक अगत्यनो मुद्दो भणी चूक्या हता, जेनी अंदर आपणे क्रियापदनी वात करी हती। हवे क्रिया अने क्रियापद एनी समझ आपणने होवी बहु जरूरी छे। दाखला तरीके लखवू ए क्रिया है अने लख ए आ क्रियापद छे, आ क्रियापद छे। लख ए फरीथी लख लखवू ए क्रिया छे अने लखे छे ए क्रियापद छे। लखे छे सीधू उदाहरण, राम लखे छे। कौन लखे छे? राम लखे छे। शू लखे? अब अहीं राम लखे छे, पण लखवू तो ए आपणुं जे आपणे वात करता था ई के लखवू ए क्रिया अने लखे छे ए क्रियापद छे, तो आ छे आपणुं क्रियापद छे। હવે જે વાત આપણે કરવાની હતી કે ભાષા બોલવી સમજવી અઘરી શા માટે પડે, તો એનું કારણ ફક્ત એટલું કે જે ભાષાના ક્રિયાપદો ઇઝી છે તો એ છે એ માણસ માટે યાદ રાખવા સહેલા છે। આમ તો ગુજરાતી અઘરું જ કહેવાય, આ તો આપણે બોલીએ છીએ, પણ લખવા માટે આમ જોવા જાઓ તો ભાષાની દ્રષ્ટિએ ગુજરાતી અઘરું જ કહેવાય। પરંતુ મહત્ત્વની વાત એ છે કે ત્રણેય ભાષાની અંદર પોતાના અલગ અલગ ક્રિયાપદો બનતા હોય છે। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત ચારેયની વાક્યરચનામાં થોડા ઘણા ફેરફાર, એમાંય સંસ્કૃત છે એ થોડુંક જટિલ એટલે લાગે છે, અઘરું એટલે લાગે છે, કારણ કે એના ક્રિયાપદો વાક્યે વાક્યે બદલાતા હોય છે। એક વચનનું વાક્યનું ક્રિયાપદ જુદું, બે વ્યક્તિ હોય તો એનું ક્રિયાપદ જુદું, અને બહુવચન હોય એટલે બેથી વધારે હોય તો એના માટે પણ ક્રિયાપદ જુદું બને છે, અને એને કારણે માણસ છે એ યાદ રાખવામાં અટવાય છે। હવે આપણે જેની વાત કરવાની છે એ છેલ્લે આઠમા ધોરણની અંદર જે માહિતી આપણે મેળવી હતી એના પુનરાવર્તનના ભાગરૂપે આજે એની જ વાત છે એ સંક્ષિપ્તમાં જોવાની છે। તો આજે આપણે અભ્યાસ કરશું કે આમાં ક્રિયાપદ કઈ રીતે ભાગ ભજવે છે, એનું ચિત્રણ આખું પેજ નંબર 84 ઉપર આપેલું છે। અભ્યાસ એક પુનરાવર્તનમ, અભ્યાસ એક, અભ્યાસ એક પુનરાવર્તનમ। અભ્યાસ એક પુનરાવર્તનમ, તો કર્તૃકારક અને વર્તમાન કાળમાં અથવા વર્તમાન કાળના ક્રિયાપદોનું પુનરાવર્તન છે। નીચેના વાક્યો છે તમને ટેક્સ્ટબુકમાં આપેલા પેજ નંબર 84 ઉપર। સહ છાત્ર વેદમ પઠતી, સહ છાત્ર છાત્ર તે સહ છાત્ર વેદમ પઠતી, વેદમ પઠતી તે વિદ્યાર્થી વેદ ભણે છે। હે બાલક ત્વમ વેદમ પઠસી, હે બાલક, અહીંયા કઈ રીતે છે જોઈએ, હે બાલક હે બાલક હે બાલક ત્વમ વેદમ પઠસી, ત્વમ
वेदम पठसी, वेदम वेदम पठसी, अहम प्रातः वेदम पठामि, अहम प्रातः अहम प्रातः वेदम पठामि, अहम प्रातः वेदम पठामि, हवे आ त्रण वाक्य तो आठमा धोरणनी अंदर आपणे आ प्रकारना क्रियापदोवाळी रचनाओ छे ए भणी गया, आनाथी आगळनुं छे भणीए ए पहेला छे थोड़ू पुनरावर्तन करिए। कई रीतनुं? तो के ऊपरना त्रणेय वाक्यनी अंदर पठ धातु वपरायो छे, पठ पठ धातु छे ए वपरायो छे। आ पठ धातुना जे रूपो वपराया छे ते जुदा जुदा छे। जेम के पहला वाक्यमां आपणे जोयुं पठती, पहेलामां पठती, पछी बीजानी अंदर पहेलामां पठती, पछी बीजामां पठसी अने त्रीजानी अंदर पठामी। हवे आ फेरफार शा कारणे? तो के ઉપરના વાક્યો જો તમે ધ્યાનપૂર્વક જોતા તમને ખ્યાલ આવે કે જ્યાં સહ છે ત્યાં પઠતી રૂપ વપરાયું છે, જ્યાં સહ છે ત્યાં પઠતીનું રૂપ વપરાણું છે, એટલે આ યાદ રાખવાનું, સહ છે ત્યાં। હવે જ્યાં ત્વમ છે ત્યાં સી મૂકાણો, જો ત્વમ છે ત્યાં સી રૂપ મૂકાણો, અહીંયા સહમાં તી ત્વમમાં સી, અને ત્રીજાની અંદર છે અહમ છે ત્યાં મી મૂકાણું છે, એટલે કે અહમની અંદર મીનું રૂપ મૂકાણું છે। જે પ્રકારના સર્વનામોનો ઉપયોગ થયો છે એ પ્રમાણે સહ હોય તો તી, ત્વમ હોય તો સી અને અહમ હોય તો મી, એટલે કે ધાતુની પાછળ પ્રત્યયો છે એ સર્વનામ પ્રમાણે બદલાતા ગયા। એટલે કે અહીં વપરાયેલું સહ તે તદનું, ત્વમ ત્વમ એ યુષ્મદનું, તો આપણે સર્વનામ આઠમાં ભણી ગયા હતા ક્યાં, અસ્મદ અસ્મદ અને યુષ્મદ, એટલે કે હું અને તું। મિત્રો આની આપણને ખબર હોવી જોઈએ, તો અહીંયા છે સહ તે તદનું, ત્વમ તે યુષ્મદનું, સહ તે પહેલાં તો સહ તે તદનું અને યુષ્મદ તે અહમનું, આ યુષ્મદ છે એ યુષ્મદનું અને અહમ એ અસ્મદનું પ્રથમા એકવચનનું રૂપ છે। આ પ્રથમા વિભક્તિના દ્વિવચન અને બહુવચનના રૂપોમાં પણ આ જ રીતે ફેરફાર, રૂપ ફેરફાર જોવા મળે છે, જે નીચેના કોઠા પરથી જાણી શકાય। હવે ટેબલ છે આપણે આઠમામાં જોયું હતું, ખાસ યાદ રાખજો, સર્વનામ પ્રમાણે ક્રિયાપદો બદલાણા, સહ છાત્ર વેદમ પઠતી, હું કે તમે નથી સેકન્ડ પર્સન છે, સહ છાત્ર તે વિદ્યાર્થી, હું કે તમે નહીં તે વિદ્યાર્થી વેદમ પઠતી, તે વિદ્યાર્થી વેદ ભણે છે, તો એમાં તી જ લાગે। એવી રીતે હે બાલક ત્વમ વેદમ પઠસી, હવે અહીંથી હું ફર્સ્ટ પર્સન સામેવાળી વ્યક્તિને હું એમ કહું કે હે બાલક, હે બાળક ત્વમ તું વેદમ પઠસી, તું વેદ વાંચ, તો હું પ્રથમ
કહેવા વાળો અને હું તો સામે વાળાને કહું છું એટલે વાક્યમાં શું લાગશે સી. એવી રીતે અહમ, હવે મારી વાત કરું છું, પહેલાં મેં ત્રીજા વ્યક્તિની વાત કરી, પછીનું વાક્ય છે એ સામેવાળા માટેનું એટલે બીજા વ્યક્તિનું, અને અહીંયા હું મારી વાત કરું છું. અહમ પ્રાતઃ વેદમ પઠામી, હું પ્રાતઃ સવારે વેદ વાંચું છું. હવે આપણે ટેબલ છે જૂનું જે ખૂબ જ અગત્યનું છે, શું ટાઇટલ હતું એનું? વર્તમાન કાળ પરસ્મય પદના રૂપો. આ વખતે આપણે એનાથી જરાક આગળ પણ જવાનું છે, પરંતુ અત્યારે ફક્ત ને ફક્ત એક ટેબલ આપણા માટે અગત્યનું છે. તમારે મારી સાથે લખતા જવાનું છે, આખું ટેબલ દોરવાનું છે મારી સાથે જ. ચાલો તો વ્યવસ્થિત છે, આપણે તૈયાર કરી લઈએ. વર્તમાન કાળ લટ લકાર એનું ટાઇટલ આપો, વર્તમાન કાળ લટ લકાર. વર્તમાન કાળ ઇન બ્રેકેટ લખો લટ લકાર. લટ ટ અડધો છે એટલે હલન થઈ જશે. લટ લકાર હવે અહીંયા આપણને આપ્યું છે એકવચન, દ્વિવચન અને બહુવચન. તે પહેલાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. અહીંયા અત્યારે હું ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ છે લખું છું. અહીંયા ઉત્તમ પુરુષ મારી સાથે લખતા જજો, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. હવે અહીંયા એટલી તકેદારી રાખવી કે જે વસ્તુ જ્યાં મૂકવાની છે એને વ્યવસ્થિત, અને અહીંયા હું સ્કેલના અભાવે આ રીતે કરું છું, તમે આવું કોઈ ફ્રી હેન્ડ કરીને ચિત્રી ન નાખતા મહેરબાની કરીને. તો અહીંયા છે એ આપણું, હવે આવશે અહીંયા એક વચન, ઉપર તરફ લખીએ અહીંયા એક વચન. એક વચન છે એના માટે જગ્યા થોડીક વધુ રાખશું. અહીંયા લખીએ દ્વિવચન, દ્વિવચન, અને આવશે બહુવચન. બહુવચન. હવે નીચે અહીંયા એકવચન, દ્વિવચન ને બહુવચનનું ટેબલ તમારી પાસે છે, તમે પણ મારી સાથે એમાંથી જોઈને સીધું તૈયાર કરી શકો છો. ચેક ચાક ન થાય ને તકેદારી રાખજો, કારણ કે જેટલું તમે ચોખ્ખું ને સ્પષ્ટ લખેલું હશે એટલું તમને યાદ રાખવામાં અને લખેલું વધુ યાદ રહેશે. એ હેતુથી અહીંયા હું પણ તૈયાર કરાવવા માગું છું, નહીતર આમને આમ સીધે સીધું કહી શકાતું હતું પણ મેં એવું નથી કર્યું. હવે ખાસ યાદ રાખવા જેવું તો કે અહમ આવા મ વય મ અહમ પઠામી, પેલું લખું છું અહીંયા અહમ, અહમ પઠામી,
अहम पठामी, पछी छे आवाम पठावह, आवाम आवाम पठावह, आवाम पठावह। पछी छे वयम पठामह, वयम पठामह, वयम पठामह। फरीने नीचेनामा एटले के मध्यम पुरुष एक वचन में त्वम पठसी, त्वम पठसी, त्वम पठसी, जोड़ूक नजीक लखी लीए, પછી આપ્યું છે યુવામ પઠથ, યુવામ દ્વિવચનની અંદર લખશું યુવામ પઠથ, યુવામ, યુવામ પઠથ। युवम पठथ अने पछी छे युयम पठथ, युयम पठथ, युयम पठथ। छ मां काय अनंत करवानी आवश्यकता नथी। तो एनी पछीनामां सह पठती, सह पठती, सह पठती। पछीनामा तौ पठतः, तौ पठतः, तो पठतः। पछी छे ते पठंती, कौन ते, एटले बहुवचन, अन्य पुरुष बहुवचन माटे ते पठंती, ते पठंती। हवे अहम पठामी, आवाम पठावह, वयम पठामह, त्वं पठसी, युवाम पठथः, यूयम पठथ, सः पठति, तौ पठतः, ने ते पठन्ति। आटली वस्तु छे ए आपणने स्पष्ट थई जाय के आनी अंदर शुं समजावा मांगे छे। तो याद राखजो के જેટલી વસ્તુ ક્રિયાપદ સાથે દર્શાવેલી છે એટલી જ અગત્યની છે એની સાથેના સર્વનામો। તો એ પ્રમાણે તો યાદ રાખજો, હવે ઉપરથી આપણે યાદ રાખવાનું છે કે વાક્યમાં જ્યારે ત્વમ, युवाम, युयम एटले के अस्मत प्रथमा में आवे छे त्यारे अनुक्रमे पठसी, पठथ, पठथ, ज्यारे अहम, आवाम, वयम आवे छे त्यारे अनुक्रमे पठामी, पठावह, पठामह,
એવા ક્રિયાપદ વપરાય છે. જ્યારે આ સિવાયનું કોઈ પણ નામ વાક્યમાં વપરાયું હોય તો ત્યાં વચન મુજબ ક્રમશઃ પઠતી, પઠતઃ, પઠંતી એવા ક્રિયારૂપો વપરાય. ઘણી વખતે સંસ્કૃત ભાષામાં વાક્યમાં આ સહ વગેરે સંદર્ભ વગેરે પદોનો સંદર્ભ હોય છે ખરો, પણ તે વપરાતા નથી. જેમ કે રામાયણમ પઠામી, તો અહીં અહમ છે એ અસ્મદનું એટલે કે પદ સાક્ષાત વપરાતું નથી. તો એવું જરૂર નથી કે અહમ કેવું છે, રામાયણમ પઠામી કયો તો એ રામ હું રામાયણ વાંચું છું એમ જ છે એનો અર્થ થાય. એવી રીતે એ યાદ રાખવાનું છે કે એમાં અહમ રામાયણમ પઠામી એમ અનુસંધાન કરી લેવાય છે. આવું જ અન્યત્ર પણ સમજી લેવું, એટલે કે આ વખતે આપણે વર્તમાનકાળના ઉપરાંત ભૂતકાળ અને ભવિષ્યકાળના એટલે કે પરસ્મયપદ અને આત્મનેપદ બંનેના ક્રિયાપદો પણ શીખવાના છે. આ બધા જ ક્રિયાપદોમાં આવી જ રીતે ફેરફાર જોવા મળે છે. તેથી દરેક વાક્ય રચતી વખતે, દરેક વાક્ય બનાવતી વખતે છે એ આ બાબતને એટલે કે સર્વનામની અને પાછળના પ્રત્યયની નોંધ લેવી. ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ના રૂપો શીખતી વખતે આ રીતના રૂપનું કોષ્ટક આગળ આપવામાં આવ્યું છે. આ શીખીએ છીએ એની અંદર સૌથી અગત્યનો મુદ્દો જે તમે આઠમામાં ભણી ચૂક્યા હતા એ કે તમારે સાથોસાથ એની પણ સમજ રાખવાની કે મૂળ ધાતુની સાથે પ્રત્યય પહેલાં પણ એક પ્રત્યય લાગે છે અને એ પ્રત્યય પહેલાંનો પૂર્વ પ્રત્યય એટલે વિકરણ પ્રત્યય, એની પણ સમજ હોવી જોઈએ. જે ધાતુની પાછળ અને પ્રત્યયની આગળ, પ્રત્યય પહેલાંનો પૂર્વ પ્રત્યય એટલે વિકરણ પ્રત્યય પણ ધાતુની પાછળ. દાખલા તરીકે અહીંયા પઠ છે, પઠ અહીંયા પ્લસ અ પ્લસ મી, તો આ ધાતુ પછી આ વિકરણ અને આ ખાલી પ્રત્યય, આ પ્રત્યય પહેલાં આ પ્રત્યય અને પછી આ, તો આટલી વસ્તુ છે. પહેલાં ધાતુ પછી વિકરણ અને પછી પ્રત્યય. વિકરણ પ્રત્યય છે બરોબર મધ્યની અંદર છે, શબ્દની અંદર હોય, ક્રિયાપદમાં છેલ્લે હોય, તો એ યાદ રાખવાનું. સાથોસાથ આપણે આ વખતે અસ્મદ અને યુષ્મદના સર્વનામની વાત કરી હતી આઠમામાં, પરંતુ ગે વખતે આપણે વર્તમાનકાળના રૂપો જ જોયા હતા. આ વખતે આપણે વર્તમાનકાળ સાથે, આ છે એ ફક્ત વર્તમાનકાળ એટલે મી વહ મહ સી થ થ તી થ અંતિ, આ ફક્ત વર્તમાનકાળના હતા, પરસ્મયપદના હતા. હવે છે એ આત્મનેપદના પણ આપણે આ વખતે ભણવાના છીએ, પરંતુ અત્યારે ફક્ત આપણે અભ્યાસ પુનરાવર્તન એક, અભ્યાસ એક પુનરાવર્તનમ છે એટલું જ છે જોવાનું હતું. હવે એ ધ્યાનમાં રાખો, તમે ફક્ત ને ફક્ત અત્યારે એટલું નોંધી લ્યો, લખી લ્યો વ્યવસ્થિત પેજ નંબર 84 ઉપરનું, પછી આગળ છે એની એક્સરસાઇઝ તરફ વધશું. ફરીથી મારી સાથે અહમ પઠામી, આવામ પઠાવહ, વયમ પઠામહ, ત્વમ પઠસી, યુવામ પઠતઃ, યુયમ પઠથ, સહ પઠતી, તો પઠતઃ, તે પઠંતી, આટલી વસ્તુ સાથે આપણે આપણું વર્તમાનકાળ પરસ્મયપદનું જે આ ટેબલ છે અને સાથે જે સર્વનામના અસ્મદ યુષ્મદના જે સર્વનામ જે જગ્યાએ ઉપયોગમાં લેવાના હતા એની આપણે સમજ પણ મેળવી. હવે છે એ આપણે એક્સરસાઇઝ તરફ આગળ વધીએ, જોઈએ એક્સરસાઇઝ નંબર 1. જો આ ટેબલ આવડતું હશે તો ને તો જ છે તમને એક્સરસાઇઝ આવડશે, નહીતર એક્સરસાઇઝના આન્સર લખવા અઘરા છે, થોડાક ટફ લાગશે. આ તો હજી વર્તમાનકાળ પરસ્મયપદના છે, આત્મનેપદના તો આપણે આ વખતે ભણવાના બાકી છે, તો એ પણ તૈયારી રાખવાની છે.
જો આ આવડે તો આત્મને બધા પણ આવડે, એની કરતાં ઈઝી છે, એ પણ લખતા વાંચતા અને સમજતા આવડી જશે. તો સ્વાધ્યાય છે જોઈએ આપણે, એટલે કે એક્સરસાઇઝ વન અહીંયા લખું છું, સ્વાધ્યાય. અહીંયા પ્રશ્ન એક, પ્રશ્ન એકની અંદર જોઈએ, દેવગણાહ મેઘામ. જો દેવગણાહ છે પહેલો પ્રશ્ન, દેવગણાહ દેવગણાહ ત્રણ ઓપ્શન આપ્યા છે, યચ્છતિ, યચ્છતઃ અને ત્રીજો છે યચ્છંતિ. તો એક યાદ રાખવાનું કે વિસર્ગ એટલે કે બહુવચન હોય, દેવગણ નથી, દેવગણાહ છે તો બહુવચન છે. ટેબલની અંદર જુઓ તો હું કે તમે નથી, ત્રીજું અને બહુવચન હોય તો તી તહ અંતિ, એટલે કે થર્ડ પર્સન અને માય બહુવચન, તો એમાં આવશે યચ્છંતિ. યચ્છંતિ પછી છે વયમ અગ્નિમ, વયમ જો વયમવાળું કયું છે તો કે ઉત્તમ પુરુષની અંદર બહુવચનમાં આપ્યું છે વયમ. પહેલાં તો એ યાદ રાખો. બીજું વાક્ય, વયમ અગ્નિમ વયમ અગ્નિમ પૂજયામહ. ત્રીજું અધીશ પાઠશાલામ ડેશ ગચ્છતિ, ગચ્છામી કે ગચ્છસી, તો હું કે તમે નથી, ત્રીજો વ્યક્તિ કોણ, અધીશ છે, તો એમાં પાછળ પ્રત્યે શું લાગશે, ગચ્છતિ. અધીશ પાઠશાલામ ગચ્છતિ, અધીશ પાઠશાલામ પાઠશાલામ ગચ્છતિ. ચોથું હે છાત્રાહા, જો છાત્રાહા છે બહુવચન, હે છાત્રાહા યુયમ મંત્રાન, યુયમ ક્યાં હતું, તો કે બીજો પર્સન, સેકન્ડ પર્સન, એમાં બહુવચનમાં હે છાત્ર યુયમ મંત્રાન લિખત, હે છાત્રાહા, હે છાત્રાહા. જો છે બહુવચન પણ સામેવાળા વ્યક્તિને આપણે સંબોધન કરીએ છીએ, હે છાત્રાહા યુયમ મંત્રાન લિખત, યુયમ મંત્રાન લિખત, મંત્રાન લિખત. લિખત અને પછી છે સામગાહા, ખાલી જગ્યા, સામગા હું કે તમે નથી, સામગાહા, તો એમાં ગાયતી, જો એક વચન હોય તો ગાયતી આવે, ગાયસી, સામેવાળા વ્યક્તિને તમે કહેતા હો તો ગાયસી આવે, પણ અહીંયા તો બધા ગાય છે. સામગાહા ગાયંતી, લખીએ સામગાહા.
સામગાહા સામગાહા ગાયંતિ પ્રશ્ન એક પ્રશ્ન બે ની અંદર છે સૂચના અનુસારમ શબ્દ શબ્દરૂપમ ચિનુત એટલે કે સૂચના અનુસાર શબ્દરૂપ ગોતો હવે અહીંયા અસ એ ધાતુ છે તો અન્ય પુરુષ દ્વિવચન અન્ય પુરુષ દ્વિવચનમાં તહ વાળું ગોતવું પડે તો પ્રશ્ન બે અહીંયા આપણે આન્સર છે એના ફક્ત લખતા જઈએ તમે એકથી છ એક વખત જોઈ જાઓ કે એમાં ક્યાં ક્યાં બાજુમાં ટેબલ છે તમારી ડાબી બાજુ અને જમણી બાજુ એક્સરસાઇઝમાં ત્રણ ઓપ્શન છે પણ આપેલા છે એક વખત જોઈ જાઓ પહેલામાં હસ બીજામાં ચલ આ બધી ધાતુઓ છે ત્રીજામાં ખેલ ચોથામાં ખાદ પાંચમામાં પા અથવા પીપ અને છઠ્ઠામાં ગમ અથવા ગચ્છ યાદી રાખવાનું છે હસ અન્ય પુરુષ દ્વિવચન હોય તો પહેલાનો ઉત્તર થશે અસત અહીંયા ઉત્તર ઉત્તર એક બે ત્રણ ચાર પાંચ અને છ પહેલામાં ઉત્તર થશે અસત એટલે કે જો અન્ય પુરુષ દ્વિવચન એટલે કે બે વ્યક્તિની વાત છે પછી છે ચલામી ચલથ અને ચલથ ચલ મધ્યમ પુરુષ બહુવચન તો એમાં આવશે ચલથ ચલથ ત્રીજામાં ખેલ ઉત્તમ પુરુષ બહુવચન ખેલામહ ખેલામહ ચોથું ખાદ સૂચના શું આપી છે જુજો ખેલ પછી છે ખાદ ખાદ અન્ય પુરુષ બહુવચન ટેબલ જુઓ અન્ય પુરુષ બહુવચનમાં શું આવે ખાદંતી 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 પા પીપ એટલે કે ઉત્તમ પુરુષ એક વચન ઉત્તમ પુરુષ એક વચન એટલે તમે સમજી ગયા હશો કે શું આવશે મારી વાત હોય હું ઉત્તમ પુરુષ એક વચન એટલે પોતાની વાત છે એટલે કે પા પીપ તો ઉત્તમ પુરુષમાં ફર્સ્ટ પર્સનમાં એક વચનમાં શું થશે પીબામી પીબામી અને છઠ્ઠામાં ગમ ગચ્છ તો કે એમાં મધ્યમ પુરુષ દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ગચ્છથ જો એમાં ત્રણ આપ્યા છે ગચ્છંતી મધ્યમ પુરુષ દ્વિવચન એક વચન બહુવચન નથી દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચનમાં તો થવાળો શબ્દ છે મૂકવો પડે ગચ્છંતી ગચ્છતઃ ને ગચ્છથ તો એમાં આવશે ઉત્તરમાં ગચ્છથ ગચ્છથ પ્રશ્ન બે છે આપણે જોયો યોગ્ય શબ્દ રૂપમ ચિહ્નોત હવે એની અંદર ફક્ત ને ફક્ત સર્વનામનો ઉપયોગ કઈ રીતે થયો છે એની સમજ મેળવવાની છે અહીંયા પ્રશ્ન ત્રણ પણ જોઈએ આપણે
જોઈએ પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દ રૂપમ ચિહ્નો તો પ્રશ્ન ત્રણમાં પહેલું આવશે અહમ પશ્યામી પ્રશ્ન ત્રણ અહમ પશ્યામી બીજું આવામ તિષ્ઠાવહ આવામ તિષ્ઠાવહ ત્રીજું અહમ ખાલી જગ્યા તો પોતાની વાત હોય તો મી પ્રત્યય લાગશે એટલે કે ઉત્તમ પુરુષ એકવચન અહમ અહમ ગૃહમ અહમ ગૃહમ ગૃહમ આન્સર શું લખશું અહમ ગૃહમ ગચ્છામિ હું ઘરે જાઉં છું ચોથામાં ખાલી જગ્યા નશ્યતિ સહ નશ્યતિ સહ નશ્યતિ અને છેલ્લું છે વયમ કથયામહ વયમ કથયામહ કેમ કારણ કે મી વહ મહ એટલે કે ઉત્તમ પુરુષ બહુવચનની વાત છે હવે છે માતૃભાષાયામ અનુવાદત અનુવાદત એટલે માતૃભાષામાં તમારે એટલે કે આપણી અંગ્રેજીમાં અત્યારે આપણે એ કહેવાનું છે તો અહીંયા ભક્તાઃ સ્તોત્રમ પઠંતી આના આન્સર છે હું મૌખિક બોલતો જાઉં છું ઇંગ્લિશ એટલું બધું પ્રોપર નહીં આવે આમાં એટલે ફક્ત ને ફક્ત પ્રશ્ન ચારના જવાબ છે એ હું મૌખિક સ્વરૂપે બોલું છું પ્રશ્ન ચાર ભક્તઃ સ્તોત્રમ પઠંતી ધ ડિવોટીઝ રિસાઇટ ધ સ્તોત્ર ધ ડિવોટીઝ રિસાઇટ ધ સ્તોત્ર આ પ્રમાણે થશે પહેલાનો આન્સર પ્રશ્ન ચાર આન્સર એ ધ ડિવોટીઝ રિસાઇટ ધ સ્તોત્ર ફૂલ સ્ટોપ ત્યારબાદ છાત્રા પત્રમ લિખતી છાત્રા એટલે છોકરી એકવચનની વાત છે લિખતી છાત્રા પત્રમ લિખતી અ ગર્લ સ્ટુડન્ટ ઇઝ અ ગર્લ સ્ટુડન્ટ ઇઝ છાત્રા પત્રમ લિખતી અ ગર્લ સ્ટુડન્ટ ઇઝ રાઇટિંગ અ લેટર અ ગર્લ સ્ટુડન્ટ ઇઝ રાઇટિંગ અ લેટર ફૂલ સ્ટોપ ત્રીજું અહમ ગૃહમ ગચ્છામી અહમ ગૃહમ ગચ્છામી આઈ એમ ગોઈંગ હોમ આઈ એમ ગોઈંગ હોમ ફૂલ સ્ટોપ પછી છે વયમ ઈશ્વરમ નમામહ વયમ જો અમે બધા ઈશ્વરને નમીએ છીએ એટલે કે ઉત્તમ પુરુષ બહુવચન અમે બધા તો વયમ ઈશ્વરમ નમામહ એના માટે થશે ચોથાનો આન્સર વયમ ઈશ્વરમ નમામહ વી બો ડાઉન ટુ ગોડ વી બો ડાઉન ટુ ગોડ અને પાંચમું છે સિંહ વને વસતી સિંહ વને વસતી એટલે કે અ લાયન લિવ્સ ઇન અ ફોરેસ્ટ
અ લાયન લિવ્સ ઇન અ ફોરેસ્ટ. તો આ પ્રમાણે એના આન્સર થશે. પછી છે પ્રશ્ન નંબર 5, સંસ્કૃત ભાષાયામ અનુવદત એટલે કે અધીશ સ્ટડીઝ. પહેલું છે અધીશ સ્ટડીઝ, પછી છે અ ડિયર ઇટ્સ ગ્રાસ, પછી છે ત્રિશા લુક એટ ધ એનિમલ અને વોટ ડુ યુ ઇટ, પછી છે વી ગો ટુ સ્કૂલ. આ પાંચે પાંચ પ્રશ્ન, પાંચના પાંચેય પ્રશ્નના સંસ્કૃતમાં ટ્રાન્સલેશન છે એ અહીંયા હું લખું છું. અહીંયા લખીએ પ્રશ્ન નંબર 5. અહીંયા ઉત્તરમ 1, અહીંયા 2, 3, 4, 5. હવે અધીશ પઠતી, અધીશ અધીશ પઠતી, પછી છે અ ડિયર ઇટ્સ ગ્રાસ એટલે કે મૃગ, હરણ છે, ઘાસ ખાય છે. મૃગ તૃણમ ખાદતી, મૃગ મૃગ તૃણમ ખાદતી, તૃણમ ખાદતી. પછી છે ત્રીજું, ત્રિશા લુક એટ ધ એનિમલ એટલે કે ત્રિશા પશુ પશ્યતી. ત્રિશા પશુ પશ્યતી, પશુ. પછી ચોથું છે ત્રિશા પછીનું વાક્ય, તો વોટ ડુ યુ ઇટ, તું શું ખાય છે. ત્વમ કિમ ખાદસી, ત્વમ કિમ ખાદસી. અહીંયા પ્રશ્ન ચિહ્ન કરવાનું છે. એટલે કે પાંચમું, વી ગો ટુ સ્કૂલ એટલે કે અમે વિદ્યાલય જઈએ છીએ. વયમ વિદ્યાલયમ ગચ્છામહ, વયમ વયમ વિદ્યાલયમ, વયમ વિદ્યાલયમ 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 ગચ્છામહ, તો આ પ્રમાણે તમે છે એના જવાબ લખી લ્યો. પેજ નંબર 84 અને 85 આ વસ્તુ તમારે હોમવર્કમાં લખવાની છે. ક્રિયાપદોને તેમના કર્તા સાથે પુરુષ તથા વચનના સંદર્ભે જોડતા શીખવું, એવી જ રીતે કર્તૃપદોને ઉચિત ક્રિયાપદના રૂપ સાથે જોડતા શીખવું. તો લખી નાખીએ આજનું આપણું હોમવર્ક. હોમવર્ક છે ચેપ્ટર નંબર પુનરાવર્તન એટલે કે આપણું પહેલું ચેપ્ટર વ્યાકરણનું. આમ આપણે વિભક્તિ પરિચય છે એક વખત કર્યો છે, પરંતુ આ ક્રિયાપદવાળો ટોપિક હતો એટલે આપણું આ પુનરાવર્તન એક છે એ તમારે હોમવર્ક સ્વરૂપે લખીને અમને મોકલી આપવાનું છે. જે પણ કાંઈ ડાઉટ હોય તે અમે અમને સાંજે પૂછી શકો છો. લખીએ આજનું આપણું હોમવર્ક.
પુનરાવર્તનમ એક સમગ્ર ફેરબુકમાં સારા અક્ષરે લખવું અને સ્વાધ્યાય પણ પૂર્ણ કરવો. તો આ છે આજનું આપણું હોમવર્ક. પુનરાવર્તન એક એટલે લખવાનું કહું છું કે એની અંદરના સર્વનામો અને ક્રિયાપદો બે બહુ જ અગત્યના છે, એની તકેદારી રાખજો. અને સાથોસાથ એ લખશો એટલે તમારી વ્યાકરણની સમજ છે ડેવલપ થશે. અને આ સ્વાધ્યાય આખો લખવો એટલે અગત્યનું છે કે આપણી પ્રેક્ટિસ છે પણ થાય, જેથી કરીને આગળનું વ્યાકરણ આપણને વધુ ઇઝી લાગે. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.